ધોરણ 5 વિષય પર્યાવરણ. તો કે પાઠ છે પહેલો મજાની ઇન્દ્રિયો. તો આપણે આ બેસ છે એ સમજી ગયા. તો કે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયા છે એ આ પાઠ છે એ આપણે સમજી ગયા. તો હવે આપણે એના પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ છે એ લખવાના છે. તો જો મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતો કઈ ખાસ રીતે ઉપયોગી છે? તો કે બોમ્બ સ્ક્વોડ પાસે રહેલા કૂતરા સૂંઘવાની આવડત છે, આવડતથી પોલીસને ઉપયોગી છે. શું કહે છે કે કૂતરાનો ઉપયોગી શું છે? તો કે જ્યારે આપણે યુદ્ધ થતું હોય ત્યારે અથવા ગમે તે પરિસ્થિતિમાં કૂતરો છે એ સૂંઘવાથી પોલીસને ઉપયોગી થાય છે. તો તમને તમારી સુગંધની ઇન્દ્રિયો ક્યાં મદદરૂપ બને છે? તો કે થોડા ઉદાહરણો, જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે. તો કે ફૂલની સુગંધ કેવી છે? તો કે કોઈ સુગંધ કે બીજી ગંધથી માહિતી મેળવવા છે એ સુગંધ છે એ ઉપયોગમાં આવે છે. તો એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી જ તમે ઓળખી શકો. તો કે ગાય છે, ભેંસ છે, ડુક્કર વગેરે. તો કે પ્રાણીને નામ આપો, શું કહે છે કે પ્રાણીને નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો. તો કેની સુગંધ ના આવે છતાં પણ આપણે ઓળખી શકીએ કે આ ગાય જ છે. એવી જ 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી ન હોય. તો શું કહે છે, 2 તફાવત આપેલા છે. તો કે મને ગમતી સુગંધ અને મને ન ગમતી સુગંધ. તો કે મને ગમતી સુગંધ છે એમાં ફૂલ છે, ફૂલ છે એ આપણે ગમતા હોય છે, એની સ્મેલ છે એ સારી આવતી હોય. તો કે અત્તર છે, સ્વાદિષ્ટ ભોજન. તો કે સ્વાદિષ્ટ ભોજન જે આપણે બનાવેલું હોય એ આપણે ગમે. તો હવે મને ન ગમતી સુગંધ, તો કે ગટર છે. તો કે ગટરની વાસ વધારે આવતી હોય એટલે આપણે ગમે નહીં. પછી સડી ગયેલો ચીજો, તો કે આપણે જે વસ્તુઓ છે એ સડી ગઈ હોય તે ચીજ છે એ આપણે ન ગમતી હોય. હવે જો ચિત્ર આપેલું છે એમાં સુગંધ છે અને ન ગમતી હોય એવી સુગંધ. તો કે તમારા અને તમારા મિત્રના જવાબ સમાન છે કેટલા? હવે જો તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડ વાળી જગ્યા હોય કોઈ દુર્ગંધ અનુભવી છે? પ્રશ્ન આપણે કરેલો છે કે મેળામાં આપણે ગમે ત્યાં જઈએ કે ત્યાં દુર્ગંધ આવતી હોય ત્યાં અનુભવેલી છે? તો કે હા, અમે ઘણી જગ્યાએ આપણે જતા હોય છે ત્યાં દુર્ગંધ આવે છે. તો હવે જો આવું કેમ? તો કે આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું. તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો. છાયાને પણ આટલી ઉંમરનું બાળક જ છે. રમૂજ લાગે છે કે બંને બાળકોને એકસાથે મળ આવે છે. તેણે ખુશીથી તેની દીકરાને સાફ કરી લીધી. પરંતુ જ્યારે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોત દુપટ્ટાથી ઢાંકી દીધું. શું કહે છે? જો એના છોકરો છે એ ટોયલેટ કરી લે છે અથવા બાથરૂમ કરી લે, એટલે કે જે નીરુના કોઈ પણ મહત્વના કામથી બહાર જવું પડે ત્યારે છે એની 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકી દે છે. એટલે કે જ્યારે ઉંમરનું જ બાળક છે પણ એનું બાળક છે એને એની દુર્ગંધ ના આવે, પણ એની બહેનનું બાળક છે એટલે કે એની દુર્ગંધ આવે છે. તો વિચારો અને ચર્ચા કરો કે છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ જ ન કર્યું. તમારા મતે તેણે આવું કેમ કર્યું? વિચારો. શું કહે છે કે વિચારો કે એના બેનનું છોકરું હતું એને મોં ઉપર દુપટ્ટો બાંધી દીધો અને પોતાનું છોકરું હતું એને મોં ઉપર દાટ્યું, મોં ઉપર છે એ બાંધ્યું નહીં. તો હવે તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવી અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો. શું કહે છે? કચરાના ઢગલા પાસેથી કાયમ પસાર થતા હોય તેને કેવો અનુભવ થતો હશે? એ કેવી દુર્ગંધ આવતી હશે? એ વ્યક્તિઓ પોતાનો આખો દિવસ કેવી રીતના કાઢતા હશે? તો શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? શું કહે છે અહીંયા? છાયાનું ઉદાહરણ કુટુંબની સામાન્ય પરિસ્થિતિ સૂચવે છે. કોઈ
गंदगी माथी आवती खराब गंधा अपने हमेशा केवी रीते ओळखी लईए छीए तेनी बाळको साथे चर्चा करो। जो आपणे झीणवटथी जोईए तो आपणे आवी अमुक गंधथी नाखुश ना थवुं जोईए।